નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી પીસી મેથ્સ માસ્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણે જે વિજ્ઞાનની સિરીઝ ચાલુ કરી છે એમાં આજે ધોરણ સાત પ્રકરણ એક વનસ્પતિમાં પોષણ એની અંદર આપણે આગળ અભ્યાસ કરીશું તો મિત્રો અહીંયા આપણે આજે વનસ્પતિમાં પોષણના પ્રકારો વિશે સમજવાનું છે તો પહેલાં તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ મિત્રો આપણે સવારે ઉઠીએ અને સાંજ સુધી કાર્ય કરીએ છીએ તો આપણે દિવસ દરમિયાન કેટલી એવી ક્રિયાઓ કરીએ છીએ તો એ કાર્ય કરવા માટે આપણે શક્તિની જરૂર પડશે તો મિત્રો શક્તિ મેળવવા માટે તમે શું કરો છો અને બાળકો માટે આપણે કહીએ તો સ્કૂલથી છૂટ્યા પછી તમે ઘરે જાઓ છો ઘરે જઈને તમે શું કરો છો સૌથી પહેલું કયું કામ કરો ખાવાનું નાસ્તો કરીએ છીએ તો ખોરાક લઈએ છીએ તો આપણે ખોરાક લઈએ છીએ તો એની અંદર એના મુખ્ય ઘટકો કયા છે વિદ્યાર્થી મિત્રો તો આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા છીએ તો ખોરાકના મુખ્ય ઘટકો છે કે કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન ખનીજ સારું અને પાણી આ જે ખોરાકના મુખ્ય કટકો છે તો આ જે ખોરાકના જે મુખ્ય ઘટકો છે એ મુખ્ય ઘટકોને આપણે શાના તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો પોષક તત્વો તરીકે ઓળખવામાં આવશે શાના તરીકે ઓળખવામાં આવશે પોષક તત્વો તરીકે ઓળખવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ પોષક તત્વો આપણે શા માટે લઈએ છીએ તો સીધી વસ્તુ છે કે કે શક્તિ મેળવવા માટે એ સિવાય પણ આપણે બીજા કાર્યો છે કે નાનું હોય ધીમે ધીમે વૃદ્ધિ પામે છે તો કે વૃદ્ધિ અને વિકાસ માટે આ પોષક તત્વો શાના માટે જરૂરી છે એટલે કે સજીવોને ખોરાક શા માટે જરૂરી છે તો કે વૃદ્ધિ અને વિકાસ માટે દરેક સજીવ જે છે એમના શરીરના બંધારણ માટે આપણે કેટલીક વખત કામ કરતા હોય રમતા હોય આપણને વાગી જાય છોલાય તો અહીંયા માની લો કે છોલાઈ ગયો તો નવી ચામડી આવે છે તો કે જે કસારો છે એ કસારાને પહોંચી વળવા માટે એટલે કે એના સમારકામ માટે ત્યાર પછી શક્તિ મેળવવા માટે જે આપણે શરૂઆતનો વાત થઈ ગઈ ત્યાર પછી જૈવિક ક્રિયાઓ કેટલીક જૈવિક ક્રિયાઓ જેમ કે પાચન તંત્રની અંદર છે પાચન ક્રિયા છે શ્વસન ક્રિયા છે રુધિરા ભિશરણ ક્રિયા છે તો આ જે જૈવિક ક્રિયાઓ છે આપણે મિત્રો ખોરાક લઈએ છીએ તો આપણે કશું કરતા નહીં માની લો કે રાત્રે સુઈ જઈએ પણ ખોરાકના પાચનની ક્રિયા તો કીધી હોય છે સતત ચાલુ હોય છે આપણે શ્વસનની ક્રિયા પણ સતત ચાલુ હોય તો આ જે જૈવિક ક્રિયાઓ જે છે એ જૈવિક ક્રિયાઓ કરવા માટે પણ પોષક તત્વોની જરૂર પડે છે બરોબર વિદ્યાર્થી મિત્રો પોષણ એટલે ખોરાક સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેમનું જે શરીર છે એ શરીર દ્વારા એને ઉપયોગમાં લેવાની જે પ્રક્રિયા છે એને શું કહે છે પોષણ કહે છે એટલે કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેને શરીર દ્વારા શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ મિત્રો પોષણ તરીકે ઓળખવામાં આવે છે તો હવે આજે આપણે વનસ્પતિમાં પોષણના પ્રકાર જોઈએ તો પોષણના બે પ્રકાર છે એક સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ તો મિત્રો સ્વાવલંબી પોષણ કોને કહેવાય સ્વાવલંબીને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ઓટોટ્રોપ્સ તો એમાં એના શબ્દો બે જુદા પાડીએ તો ઓટો ઓટો એટલે કે સ્વયં આપણે નહીં કહેતા ઓટોમેટિક ઓટોમેટિક એટલે કે સ્વયં જાતે પોતે અને ટ્રોપ્સ એટલે પોષણ તો ઓટોટ્રોપ્સ એટલે કે સ્વયં પોષણ એટલે કે સ્વાવલંબી પોષણ થયું બરાબર તો કે સ્વાવલંબી પોષણ એટલે શું તો કે જે સજીવો જે છે એ સજીવો દ્વારા સરળ પદાર્થોમાંથી ખોરાક જાતે બનાવી જે છે જે સજીવો રહ્યા એ સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે તો એને શું કહેવાય સ્વાવલંબી પોષણ કહેવાય જેમ કે વનસ્પતિ એ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે અને પોષણ મેળવે છે એટલે એ કેવી છે સ્વાવલંબી પોષણ કેટલાક બેક્ટેરિયા રંજક દ્રવ્ય ધરાવતા જે કેટલાક બેક્ટેરિયા છે એ પણ પોતાની જાતે પોષણ મળે છે એટલે એ સ્વાવલંબી પોષણ દર્શાવે છે ત્યાર પછી આપણો બીજો પ્રકાર છે પરાવલંબી પોષણ પરાવલંબીને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ હિટ્રોટ્રોપ્સ તો ઇટ્રોનો અર્થ છે પર તો કે પર એટલે કે પર એટલે કે બીજા ઉપર આધાર રાખવું તો કે જે સજીવો બીજા ઉપર આધાર રાખે અને પોષણ મેળવે છે તો તેને પરાવલંબી પોષણ કહે છે હવે વિદ્યાર્થી મિત્રો પરાવલંબી પોષણમાં આપણે બધા જ પ્રાણીઓ આવી ગયા બધા જ એટલે કે બધા જ પ્રાણીઓ આવી ગયા ત્યાર પછી સૂક્ષ્મજીવો છે એટલે કે દરેક સજીવો એની અંદર મોટા ભાગના વનસ્પતિ સિવાય તો કે પરાવલંબી વનસ્પતિની અંદર આપણે એક ઉદાહરણ આપીએ તો કયું છે અમરવિલ વનસ્પતિ છે કે સંપૂર્ણ પરાવલંબી પોષણ દર્શાવશે જેની આપણે આગળ આપણા પાઠમાં ચર્ચા પણ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો સ્વાવલંબી પોષણ કોને કહેવાય પરાવલંબી પોષણ કોને કહેવાય હવે આપણે આગળ બીજા જે ટૉપિક છે એની અંદર આપણે એવું કે વનસ્પતિને આ જે ખોરાક બનાવો છો એના માટેનો કાચો માલ ક્યાંથી પૂરો પડે છે તો આને કેવી રીતે ખોરાક બને એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું બરાબર જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો તમારા મિત્ર વર્તુળમાં શેર કરો ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત